હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 9, કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ. અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ તમે પ્રવૃત્તિ કરી શકો છો. તો ચાલો શીખીએ ધોરણ 7ની પ્રવૃત્તિ નંબર 9, કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ. ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીમાં વિવિધ સાધનો આપવામાં આવે છે. અહીં ફૂટપટ્ટી, કોણમાપક, પરિકર, દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ લખવાનો છે. તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો. અહીંયા છે, હું સાધનનું નામ, આકૃતિ અને સાધનનો ઉપયોગ લખું છું. તમે તમને મનગમતા સાધનો વિશે લખી શકો છો. એક, માપપટ્ટી, તો વસ્તુની લંબાઈ માપવા માટે ઉપયોગ થાય છે. બે, કોણ માપક, તો ખૂણો માપવા માટે ઉપયોગી થાય છે. માપપટ્ટીનો ઉપયોગ અન્ય રીતે પણ આપણે કરીએ છીએ, જે તમે અહીંયા ઉપયોગમાં લખી શકો છો. ત્રણ, પરિકર, વર્તુળ દોરવા માટે ઉપયોગી છે. બીજા અન્ય ઉપયોગ પણ તમે લખી શકો છો. ચાર, દ્વિભાજક, કોણ અને રેખાખંડોને બે ભાગમાં વિભાજિત કરવા માટે દ્વિભાજકનો ઉપયોગ થાય છે. પાંચ, સેટ સ્ક્વેર, સમકોણો અને લંબ ખેંચવા માટે ઉપયોગી છે. છ, સંચો, પેન્સિલ છોલવા માટે ઉપયોગી છે. સાત, રબર, લખાણ ભૂસવા માટે ઉપયોગી છે. પેન્સિલ લખવા માટે ઉપયોગી છે. આ રીતે તમે કંપાસ બોક્સમાં આવતા વિવિધ સાધનોના નામ લખી તેના ઉપયોગ લખી શકો છો. અહીંયા આકૃતિની જગ્યાએ તમે ચિત્ર ચોંટાડી પણ શકો છો અને દોરી પણ શકો છો. અહીં આપણી પ્રવૃત્તિ નંબર 9 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.